બનાસકાંઠાના કાંકરેજના થરામાં જીવદયા સેવા સમિતિ દ્વારા ઘાયલ પશુ પક્ષીઓને સારવાર કેમ્પ ખુલ્લો મુકાયો હતો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરામાં જીવદયા સેવા સમિતિ દ્વારા ગોકુલનગર સોસાયટીના નાકે ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં કાંકરેજ તાલુકાના યુવા ઉત્સાહી અને નવનિર્વાચિત ધારાસભ્ય શ્રી કીર્તિસિંહ વાઘેલાના હસ્તે રિબિન કાપી કેમ્પને ખુલ્લો મુકાયો હતો. કાંકરેજ તાલુકામાં તેમજ થરા શહેરમાં ઉત્તરાયણ નિમિત્તે પતંગની દોરીથી અસંખ્ય પક્ષીઓ ઘાયલ થઈ તરફડીને મૃત્યુને ભેટે છે. આપણા તાલુકામાં કે શહેરમાં અસંખ્ય પક્ષીઓને બચાવવા અને સારવાર કરવાની કામગીરી કેમ્પમાં વિનામૂલ્યે કરવામાં આવી હતી. એના માટે હેલ્પલાઇન નંબરની પણ સુવિધા રખાઈ હતી. કેમ્પમાં વર્ષના 365 દિવસ ખુલ્લો રાખવામાં આવે છે. આ કેમ્પમાં કૂતરા માટે રોટલી, ગાય માટે ઘાસ, પ્રાણીઓના કુંડા, કૂતરા માટે ચાટ, પક્ષીઓ માટે માળા, પક્ષીઓ માટે પાણીના કુંડા વગેરે સેવાકીય કાર્યો કેમ્પમાં કરવામાં આવે છે. માનનીય ધારાસભ્યશ્રીએ નાની ઉંમરમાં આ ઉમદા અને સેવાકીય કાર્ય કરવા બદલ દરેક સેવા સમિતિના કાર્યકર્તાને બિરદાવ્યા હતા અને અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમ કરવાથી તાલુકાના જીવદયા પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને લોકો દ્વારા તેમાં ઉદાર હાથે દાનની સરવાણી વહાવવામાં આવી હતી. જગદીશ પઢિયારનો રિપોર્ટ, બનાસકાંઠા.